નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર પાંચ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશેની વાત કરીશું કે જેમાં આપણે જે જનજાતિ છે અને વિચરતી જાતિ છે એની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ અને જે ગોંડ અને જે અહોમ જાતિ છે કે જે અસમ રાજ્યમાં જોવા મળે છે એના વિશેની વાત આપણે કરીશું મિત્રો આપણે જનજાતિ અને વિચારતી જાતિ વિશેની તો વાત કરી લીધી હવે એની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ વિશેની વાત કરીશું કે એ લોકો કઈ રીતે રહેણાંકમાં રહેતા હતા મોટે ભાગે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરતા હતા શેનો ઉપયોગ કરતા હતા કુદરતી સંસાધનો એટલે કે જે ફળ ફૂલ છે એને ખાતા હતા ત્યારબાદ ખેતી કરતા હતા જરૂરિયાત મુજબ સંગ્રહખોરી કરતા હતા એટલે કે આજે જે ખાવાનું મળ્યું હોય એનો સંગ્રહ કરતા હતા કે જેથી ભવિષ્યમાં એનો ઉપયોગ કરી શકાય તો એ બધી જે એની સંસ્કૃતિ હતી એના વિશેની વાત આપણે કરીશું એટલે કે જનજાતિ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ તો આપણને ખબર છે કે કેટલીક વિચરતી હતી એ શું તો પાલતુ પશુઓ પાળતી હતી શું કરતી હતી તો પાલતુ પશુઓ પાળતી હતી અને એ પશુઓના જે ઊન અને જે ઘી છે એના બદલામાં સ્થાનિક પાસેથી જે અનાજ છે એ અનાજ અને બીજી જે જરૂરી વસ્તુઓ છે એ વસ્તુઓ વિનિમય સ્વરૂપે મેળવતા હતા કયા સ્વરૂપે તો વિનિમય સ્વરૂપે એ લોકો મેળવતા હતા અને ઘણીવાર એ પાલતુ પશુઓનો શું કરતા હતા વેપાર પણ કરતા હતા અને એક ગામ એ કરતી હતી 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 માટે જાતિઓ જાતિઓ તો જનજાતિઓ તરીકે એને ઓળખવામાં આવતી કેટલીક જે અને વિમુક્ત છે એ ઘેટા બકરા ઘોડા ગાય ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી એટલે કે એ પાલતુ પશુઓ પાલતી તો હતી એનો ઉપયોગ પણ કરતી હતી સાથે સાથે એનો શું કરતી હતી વેપાર પણ કરતી હતી એટલે કે વેપાર એટલે કે ખરીદ વેચાણ સાથે પણ એ સંકળાયેલી હતી વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા હતા એટલે કે જે નાના મોટા ફેરિયાઓ હતા એ એક ગામમાંથી બીજે ગામમાં જઈને એમના દ્વારા બનાવવામાં જે આવતા હતા દોરડા એટલે કે જે કપાસ છે કપાસમાંથી દોરડા અથવા તો જે સણ આપણે શું કહે છે કે જે સણ જ્યૂત કહેવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે જૂત એ સણ અથવા તો જૂતમાંથી આપણે અત્યારે જોઈએ છે જે પેલું કલતાન આવે છે શું આવે છે કલતાન જે કોથળા આવે છે ને ઘઉં અને ભરવાના એ સણ કહેવાય છે તો એના દોરડામાંથી એ લોકો શું બનાવતા હતા તો દોરડા બનાવતા અથવા તો ઘાસની ચટાઈ બનાવતા હતા તમે ડાંગ જેવા વિસ્તારમાં જાઓ તો ત્યાં તમે તમને જોઈ શકશો કે વાંસની ચટાઈ બનાવવામાં આવે છે વાંસના મોટા ઠેલા બનાવવામાં આવે છે વાંસની ટોપલી બનાવવામાં આવે છે તો એવા સાધનો બનાવીને એ લોકો શું કરતા હતા તો આજુબાજુના ગામમાં વેચાણ કરતા હતા કેટલીક જે વિચરતી અથવા તો વિમુક્ત જાતિઓ હતી એ કાંગસિયા મિત્રો કાંગસિયા એટલે શું તો કાગસિયા એટલે કે જે કાસકા બનાવીને વેચતા હોય અથવા તો જે પગમાં પહેરવાના હાથમાં પહેરવાના જે કડલાને એવું બનાવીને વેચતા હોય તો એ કાગસિયા અને મોડવા એમનો પણ સમાવેશ થતો હતો કે જે પણ આપણે ઘણીવાર જોઈએ છે તો આપણા ઘરે મમ્મી પપ્પા કહેતા હોય કે કોઈક ફેર્યું આવ્યો તો કે કોણ છે તો કાંગસિયાણી છે અથવા તો કાંગસિયાનો છે એવું કહેવામાં આવે છે કે જે કાંગસી એટલે કે કાક્ષી જે દાંતીઓ છે એ એ શું કરતા હોય હોય વેપાર એટલે કે કેટલીક જાતિઓમાં કાંગસિયા અને મોડવાનો પણ સમાવેશ થયેલો જોવા મળે છે કે જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા સેના સાથે તો બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા તદ ઉપરાંત કેટલીક બીજી વિચારતી જાતિ હતી કે જેની અંદર નટ અને બજાણિયાનો સમાવેશ થાય છે તમે જોયું હશે કે ઘણીવાર કોઈક શેરીમાં અથવા તો સોસાયટીમાં ખેલ કરવા આવે છે પેલા મોટા બાંબુ કરે અને ઉપર દોરી બાંધે ને એની પર એક નાની છોકરી ચાલતી હોય લાકડી લઈને બેલેન્સ કરીને તો એને નટ બજાણિયા કહેવામાં આવે છે એ જાતિનું નામ શું છે નટ બજાણિયા કે જેનો પણ વિચરતી જાતિઓમાં સમાવેશ કરવામાં આવે કે એક સ્થળેથી બીજી જગ્યાએ ખેલ કરે છે અને ત્યાંથી જે પણ એ થોડી ઘણી આવક થાય એ પોતાના જીવન ગુજરાન માટે એ ઉપયોગ કરે છે આ રીતે વિભિન્ન અંગકસરતો દ્વારા એ લોકોનું શું કરે છે મનોરંજન કરતા હતા ઉપરાંત ગુજરાતમાં તો ગુજરાતમાં વણજારા માલધારી નટ બજાણિયા કાંગસિયા જેવી વિચરતી અને વિમુક્ત જાતિઓ જોવા મળતી હતી ગુજરાતમાં કંઈ કંઈ જોવા મળતી હતી તો વણઝારા માલધારી માલધારી એટલે કે જે હાલ જે ઢોરો લઈને જે એક જગ્યાથી બીજી જગ્યાએ વસવાટ કરતા હતા ઢોરોના જે દૂધનો ઉપયોગ કરીને વેચાણ કરતા હતા એ ત્યારબાદ નટ બજાણિયા અને કાંગસિયા વગેરે જાતિઓ ગુજરાતમાં કહી હતી તો વિચરતી અને વિમુક્ત જાતિઓ જોવા મળતી હતી વિચરતી અને વિમુક્ત એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે વેપાર અર્થે અથવા તો એમ જ સ્થળાંતર કરતી જાતિઓ એને શું કહેવામાં આવશે તો વિચરતી અથવા તો વિમુક્ત જાતિઓ કહેવામાં આવે છે ત્યારબાદ જોઈશું કે એમની સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનો કે એમની જે સંસ્કૃતિ છે એની અંદર કયા કયા પરિવર્તનો આવ્યા કેવી રીતે તો અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા શું થઈ ઊભી થઈ એટલે કે અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો શું થઈ વધતી ગઈ જેને કારણે એમની જ જાતિમાં જે નવા નવા કૌશલ્યો જે ધરાવતા હતા એ લોકોની આવશ્યકતા પણ ઊભી થઈ સમાજ જુદી જુદી જાતિઓમાં શું થતો ગયો વિભાજીત થતો ગયો પહેલાં શું હતું તો પહેલાં જાતિ કોઈ એવી જાતિ નહીં હતી પછી જેવા જેવા નવા કૌશલ્યો આવ્યા જેવી જેવી સમાજની વિકાસ થતો ગયો જેવો જેવા સુધારા થતા ગયા અર્થવ્યવસ્થા જેમ સારી થતી ગઈ એમ એમ જાતિઓમાં પણ શું થતા જોવા મળ્યા વિભાજન થતાં જોવા મળ્યા જ્યારે બીજી બધું બીજી બાજુ શું હતું તો ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમજમાં સમાવી તેમને પણ જાતિનો દરજ્જો આપવામાં આવ્યો એટલે કે ઘણીક એવી જનજાતિઓ હતી કે જેમને આવી જાતિઓમાં કોઈ જ્ઞાન જ નહીં હતું તો એમને પણ શું કરવામાં સામાજિક જુથોએ એમને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી દીધા અને એમને પણ શું કરી દીધો જાતિનો દરજ્જો અપાવી દીધો અને આ જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય હોય છે તો કે જાતિઓ આધારે જે સમુદાય થયા એની અંદર જે વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા હોય એને શું ગણવામાં આવ્યા તો એને મુખ્ય ગણવામાં આવ્યા હવે વર્ણને બદલે જાતિ સમાજ સંગઠનનો આધાર બની ગયો હતો પહેલાં શું હતું વર્ણ હતું કાળા ગોરાનો ભેદ હતો પરંતુ હવે શું થઈ ગયું તો વર્ણને પરંતુ જાતિને આધારે સમાજના સંગઠનનો આધાર બની ગયો હતો એવી જ જે જાતિઓ છે કે ગોંડ અને અહોમ એના વિશેની આપણે વાત કરીશું તો ગોંડ જાતિ તો જે જાતિ છે એ ગોંડવાના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે કે જે ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહે છે એટલે કે જંગલ વિસ્તારમાં રહે છે એને ગોંડ તરીકે ઓળખવામાં આવે છે કે જે ભારતની જૂની જનજાતિ પૈકીની એક જનજાતિ છે જે જૂનામાં જૂની જાતિઓ હતી એ પૈકીની એક જનજાતિ એને ગણવામાં આવે છે તેઓ સ્થાનાંતરિત રીતે ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો શું હતો એક રાજા હતો આ જે ગોંડ જાતિ હતી એની અંદર જે ખેતી કરતા નાના નાના કુળોમાં શું કરવામાં આવતી હતી એની વહેંચણી કરવામાં આવતી હતી અને એ જાતિનો પ્રત્યેક કુળનો એક એક શું હતો તો એક રાજા હતો અકબરનામામાં પણ નોંધવામાં આવ્યું છે કે ટંગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો કઈ જગ્યાએ તો ગઢ કંડક કંટગાનાના ગંટ ગઢ કંટગાનાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો એવું શેમાં નોંધવામાં આવ્યું છે તો અકબરનામામાં નોંધવામાં આવ્યું છે આ અકબરનામા શું છે તો જે અકબરનું જીવન ચરિત્ર લખેલું છે એ પુસ્તક છે અકબરનામા એની અંદર આ લખવામાં આવ્યું છે એમની જે રાજ્ય વ્યવસ્થા હતી એ કેવી હતી તો કેન્દ્રીયકૃત હતી એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી કેન્દ્રીયકૃત કેન્દ્રીયકૃત એટલે કે રાજા જે કુળનો મુખ્ય હતો એને શું કહેવામાં આવતું હતું તો કુળનો જે મુખ્ય હોય એને રાજા કહેવામાં આવતું હતું અને રાજા દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે એ નિર્ણય શું ગણવામાં આવતો હતો તો એને માન્ય રાખવામાં આવતો હતો અને એને આખરી નિર્ણય ગણવામાં આવતો હતો માટે કે એની જે રાજ્ય વ્યવસ્થા હતી એ કેવી હતી કેન્દ્રીય હતી કેવી હતી કેન્દ્રીય એટલે કે એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય લેવામાં આવતો હતો અને એમનું જે રાજ્ય છે એ ગઢમાં વહેંચાયેલા હતા રાજ્ય રાજ્ય સેમાં વહેચાયેલા હતા ગઢમાં ગઢ એટલે કે કિલ્લા એટલે કે એમના જે વિસ્તારો હતા એ વિસ્તારો ફરતે કિલ્લા હતા અને એમાં એ રાજ્ય શું હતું વહેંચાઈ ગયેલું હતું દરેક ગઢ ઉપર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું એટલે કે એમના જે વિસ્તાર હતા એ આ રીતે ગઢ આકારના હતા અને એની પર એક ગોંડ રાજાનું શું હતું આધિપત્ય હતું દરેક જે ગઢ હતા એ ચોર્યાસી ગામના એક આ રીતે ચોર્યાસી ગામનો એક ગઢ એ રીતે એ કે જેને ચોર્યાસી તરીકે ઓળખાતા હતા જેને ચોર્યાસી તરીકે શું કરવામાં આવતું ઓળખવામાં આવતું હતું દરેક જે ચોર્યાસી છે એ બાર બાર ગામના એક પેટા એકમ બાર હોતોમાં વહેંચવામાં આવતી હતી એટલે કે દરેક જે ચોર્યાસી છે એને તો એને બાર ગામનું એક પેટા એકમમાં વહેંચવામાં આવતા હતા એટલે કે આની અંદર ટોટલ કેટલા હતા જે બાર આવતા તો એ કેટલા હતા સાત બાર હોતા હતા એટલે કે બાર સત્તાઉન ચોર્યાસી એટલે કે કેટલા થઈ ગયા ચોર્યાસી ગામો એટલે કે બાર હોતોમાં કેટલા ગામ આવતા હતા તો એક બાર હોતોમાં

સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી અને તેમનો જે પુત્ર હતો દલપત એ દલપત મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી દલપત એને મહોબાના જે ચંદેલ રાજપૂત હતા એની પત્ની એની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે સુ કર્યા હતા લગ્ન કર્યા હતા યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતા દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું હતું એટલે કે જે દુર્ગાવતી છે શાસન કોને સંભાળ્યું હતું દુર્ગાવતીએ પરંતુ કોના નામથી તો એનો જે પુત્ર હતો જેનું નામ શું હતું વીર નારાયણ શું નામ હતું વીર નારાયણ એના નામથી એને શાસન સંભાળ્યું હતું ક્યારે તો જ્યારે એના પતિનું અવસાન થયું ત્યારે અને પંદરસો ને પાસઠમાં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને શું કરી હતી હરાવી હતી એટલે કે પંદરસો ને પાસઠમાં જે મુઘલ સેના હતી એના નેતૃત્વ કોણ કરતું હતું તો આસિફ ખાન એ આસિફ ખાન દ્વારા આ મુગલ સેનાએ દુર્ગાવતીને શું કરી હતી હરાવી હતી અને રાણી અને તેનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા શું થઈ ગયા હતા મૃત્યુ પામ્યા હતા એટલે કે ગોણ રાજાના જે પુત્ર હતો દલપત એની જે રાણી હતી દુર્ગાવતી એના પતિનું અવસાન થતા

એના જે રાજ્ય છે એ રાજ્યએ હાથીઓનો વેપાર કરીને શું કર્યું હતું પુષ્કળ ધન કમાયું હતું અને ગઢક ટંગા પર વિજય મેળવી મુઘલોએ એ પુષ્કળ ધન અને હાથીઓ શું કરી લીધા હતા તો પોતાના કબજે કરી લીધા હતા તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો હતો એ તો સ્વાભાવિક છે કે જે વિજય મેળવે એ જ મોટો ભાગ કોના અંદર રાખે તો પોતાના અંદર રાખે એટલે કે મુઘલ રાજાઓએ એના પર શું કર્યું હતું નિયંત્રણ રાખ્યું હતું જ્યારે બાકીનો જે ભાગ છે એ વીર નારાયણના કાકા ચંદર આપી દીધો હતો બાકીનો જે ભાગ વધ્યો હતો એ કોને આપી દીધો હતો જે કાકા હતા એને આપી દીધો હતો ગઢક ટંગાના પતન બાદ નિર્બળ પડેલી રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં એટલે કે એકવાર જે મુગલોએ હુમલો કર્યો ત્યારબાદ એ નિર્બળ પડી ગયા હતા અને ત્યારબાદ જે બુંદેલ રાજાઓ અને મરાઠાઓ હતા એ મરાઠાઓ સામે એ ટકી શક્યું નહીં અને એનો શું આવી ગયો અંત આવી ગયો તો આ હતું

એટલે કે જમીનદારની જે નામ હતું એને શું કહેવામાં આવતું હતું અથવા તો ભૂસ્વામી એ વ્યવસ્થાને બદલે એક નવી રાજ્ય વ્યવસ્થાની સ્થાપના કરી હતી સોળમી સદીમાં એમને ચૂંટ્યો એટલે કે ઈસવીસન પંદરસો ને ત્રેવીસમાં અને કોચ હાજો મિત્રો નામ થોડાક વિચિત્ર છે એ કોચ હાજો પંદરસો ને એક્યાસીમાં એ રાજ્યોને પોતાના રાજ્યોમાં ભેળવી આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી એમણે શું કર્યું હતું તો જમીનદારીની એક નવી રાજ વ્યવસ્થા અપનાવી હતી અને સોળમી સદીમાં એક જે ચુતીયો નામની જે જાતિ હતી એ અને એક હતી કોચ હાજો એ નામની જે જાતિઓ હતી એ જાતિઓને પોતાની જાતિમાં ભેળવી લીધા અને એક વિશાળ અહોમ રાજ્યની શું કરી હતી સ્થાપના કરી હતી સત્તરમી સદીમાં તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા જો મિત્રો એ જાતિનો કેટલો વિકાસ થયો છે કેટલા એ લોકો તકનીકીમાં પણ આગળ હશે કે તેમણે સત્તરમી સદીમાં દારૂ અને તોપોનું નિર્માણ કરી શકતા હતા સત્તરમી સદીમાં એ લોકો શું કરતા હતા એટલે કે ઈસવીસન સોળસો પછી ઈસવીસન સોળસો એક પછી એ દારૂગોળો અને તોપનું પણ નિર્માણ કરી શકતા હતા એટલા એ લોકો વિકાસ કરી ચૂક્યા હતા જો કે દક્ષિણ પશ્ચિમથી અહમ લોકો પર ઘણા આક્રમણો થયા દક્ષિણ પશ્ચિમથી એટલે કે જે આપણે કૃષ્ણદેવરાયનું જે શાસન હતું ત્યાંથી ઘણા બધા આક્રમો આ અહોમ જાતિ પર થયા અને સોળસો ને બાસઠમાં મીર ઝુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ બહાદુરીથી લડવા છતાં તેઓ હારી ગયા હતા એટલે કે આ જે અહોમ જાતિ છે એમણે આ જે મુઘલ સેના છે એને પણ શું કરી દીધું હતું હરાવી દીધું હતું ક્યારે સોળસો ને બાસઠમાં કે જ્યારે એમનું નેતૃત્વ કોણ કરતું હતું મુઘલ સેમાન સેનાનું તો મીર ઝુમલ મીર ઝુમલા કોણ કરતું હતું મીર ઝુમલા પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં શું થઈ ગયું તો મુઘલોનું જે પ્રભુત્વ હતું એ લાંબા સમય સુધી ત્યાં ટકી શક્યું નહીં અહમ રાજ્ય છે એ બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું એટલે કે ફોર્સ લેબર એટલે કે શું કરવામાં આવતું હતું કે જે પણ જાતિ આજુબાજુની જે જાતિ હતી એમને એ લોકો બંધક બનાવીને એ લોકોને બળજબરીપૂર્વક શું કરાવતા હતા મજૂરી કામ કરાવતા હતા એટલે કે ફોર્સ લેબર એટલે કે બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું જે લોકો પાસે રાજ્ય માટે શું આવતું બળજબરી કામ કે જેને શું કહેવામાં પાઇક કહેવામાં આવતું હતું શું કહેવામાં આવતું હતું પાઇક કહેવામાં આવતું હતું એટલે કે જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતું હતું એને શું કહેવામાં આવતા હતા તો એને પાઇક કહેવામાં આવતા હતા દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલા સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા હતા એટલે કે જે આ અહોમ જાતિના જે સુબેદારો હતા એમણે દરેક ગામમાંથી એક સંખ્યા નિશ્ચિત કરી હતી એ સંખ્યાને આધારે જ દરેક ગામમાંથી એ પાઇક મોકલવામાં આવતા હતા કે જેમની પાસે એ લોકો શું કરતા હતા બળજબરીપૂર્વક કામ કરાવતા હતા મિત્રો અત્યારે હાલમાં જે પેલું એક મૂવી છે કયું છે તો કેજીએફ એની અંદર તમે જોયું હશે કે જે કોલસાની ખાણમાં એ લોકોને મજૂરો બોલાવવામાં આવે અને એની પાસે શું કરવામાં આવે છે તો બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવે છે તો એ જ આ કામ કોણ તો અહમ રાજ્ય દ્વારા પણ કરાવવામાં આવતું હતું અને એ જે મજૂર આવતા હતા એને શું કયા નામે ઓળખવામાં આવતા હતા તો નામે કયા નામે નામે તો એને ઓળખવામાં આવતા હતા વસ્તી વસ્તી ગણતરીને આધારે વધુ ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસોડવાથી અહમ કોળ તૂટી ગયા હતા એટલે કે જ્યાં વધુ વસ્તી હોય ત્યાંથી જ્યાં ઓછી વસ્તી હોય ત્યાં લોકોને શું કરવામાં આવતા હતા સ્થળાંતર કરવામાં આવતા હતા અને એમાં આ જે અહમ કુળ છે એ તૂટી ગયા હતા સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીયકૃત બની હતી એટલે કે સત્તરમી સદીનું પ્રથમ દશક એટલે કે ઈસવીસન સોળસો દસ સુધીમાં ઈસવીસન સોળસો દસ સુધીમાં આ જે વહીવટી વ્યવસ્થા હતી એ શું થઈ હતી કેન્દ્રીયકૃત બની હતી વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરી કામ કરાવવું એ ગુનો ગણાય છે જે 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 આપણે સૌ જાણીએ છીએ કે કાયદા છે છે અને ભારતનું બંધારણ એના આધારે આપણે કોઈ પણ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ શું ગણવામાં આવે છે ગુનો ગણવામાં આવે છે કે જેના મૂળભૂત અધિકાર વિરુદ્ધ ગણવામાં આવે છે કે જેની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે આ જે જનજાતિ હતી એટલે કે અહમ જે જનજાતિ હતી એના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયે સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્ય કરતા હતા એટલે કે જ્યારે પણ કોઈ પણ સેના દ્વારા યુદ્ધ કરવામાં આવતું અથવા તો ચડાઈ કરવામાં આવતી ત્યારે બધા જે પુરુષ યુદ્ધાઓ હતા એ પુરુષો યુદ્ધમાં યુદ્ધના સમયે શું થઈ જતા હતા તો સેનામાં જોડાઈ જતા હતા એટલે કે એક સૈનિક તરીકેનું કામ કરતા હતા અને જો યુદ્ધ ન હોય તો સામાન્ય રીતે જે સિંચાઈ વ્યવસ્થા છે એવા સાર્વજનિક કામમાં એ લોકો શું કરતા હતા કાર્ય કરતા હતા અહમ લોકોએ ચોખાની ખેતીની નવી જ પદ્ધતિ અમલમાં મૂકી હતી અહમ લોકોએ શું કરી હતી તો ચોખાની ખેતીની એક નવી જ પદ્ધતિ અમલમાં મૂકી હતી અહમ સમાજમાં એ શેમાં વહેંચાયેલો હતો તો કુળમાં વહેંચાયેલો હતો અને તેમના કુળને ખેલ કહેવામાં આવતું હતું શું કહેવામાં આવતું હતું ખેલ કહેવામાં આવતું હતું જ્યારે ગૌણ રાજા ગોડમાં હતું તો એના કુળને શું કહેવામાં આવતું હતું રાજા કહેવામાં આવતું હતું જ્યારે આના કુળને શું કહેવામાં આવે છે તો ખેલ કહેવામાં આવે છે ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું હતું ઘણા ગામો પર કોનું નિયંત્રણ રહેતું હતું ખેલનું એટલે કે અહોમ સમાજનું નિયંત્રણ રહેતું હતું ખેડૂતને ગામમાં સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો એટલે કે આ જે ખેડૂતો છે એટલે કે જે અહોમ છે એને જે ખેડી ખેડૂત તરીકે જે જમીન આપવામાં આવતી એટલે કે ગામ સમાજની સંમતિ વગર રાજા પણ એ જમીન પાછી લઈ શકતો ન હતો એટલું એમનું વર્ચસ્વ જોવા મળતું હતું શરૂઆતમાં તો અહમ લોકો જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા એટલે કે ઝાડની અને પશુઓની શું કરતા હતા પૂજા કરતા હતા રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું હતું રાજા દ્વારા શું કરવામાં આવતું હતું તો મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન દેવામાં આવતું હતું જેની અંદર શિવસિંહ ઈસવીસન સત્તરસો ચૌદથી લઈને સત્તરસો ચુમ્માલીસના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો એટલે કે આ જે અહમ રાજાઓ છે એ અહમ સમાજમાં આ હિન્દુ ધર્મ છે એ શું બની ગયો હતો મુખ્ય ધર્મ બની ગયો હતો હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓને સંપૂર્ણપણે છોડી ન હતી એટલે કે હિન્દુ ધર્મ અપનાવ્યો તેમ છતાં પણ તેમની જે પરંપરાગત માન્યતાઓ હતી એ માન્યતાઓ એમણે સંપૂર્ણપણે છોડી ન હતી અહમ સમાજ જે હતો એ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો કેવો હતો અત્યંત સુસંસ્કૃત સમાજ હતો કવિઓ અને વિદ્વાનોએ એમને જમીન શું કરી હતી દાનમાં આપવામાં આવતી હતી એટલે કે કવિઓ અને વિદ્વાનોને એ લોકો શું કરતા હતા તો જમીન દાનમાં આપતા હતા નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું એમની જે સંસ્કૃતિ હતી એમાં નાટ્ય પ્રવૃત્તિને શું કરવામાં આવતું હતું પ્રોત્સાહન આપવામાં આવતું હતું સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવવામાં આવ્યો હતો એટલે કે સંસ્કૃતની જે અગત્યની સાહિત્યિક કૃતિઓ હતી એને સ્થાનિક ભાષામાં શું કરાવવામાં આવતો હતો અનુવાદ કરાવવામાં આવતો હતો બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછીથી આસામી ભાષામાં લખવામાં આવી હતી એટલે કે બુરંજી નામની એક ઐતિહાસિક કૃતિ છે કે જેને સૌ પ્રથમ અહોમ ભાષામાં લખવામાં આવી હતી અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી એ જ રીતે ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વપટ્ટી એ વિસ્તારોમાં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા કે જેની અંદર સંતરામપુર દેવગઢ બારિયા તેમજ ડાંગની જે રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ છે એ વિશિષ્ટ જોવા મળતી હતી એ તમે જોઈ શકો છો આ છે ડાંગનું ડાંગી નૃત્ય શું છે ડાંગનું ડાંગી નૃત્ય કે જેમાં એમનો જે પરંપરાગત પહેરવેશ પહેરીને એના તાલ સાથે એમાં શું કરવામાં આવે છે તો નૃત્ય કરવામાં આવે છે તેમાં તમાસા ભવાડા ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયેલા જોવા મળે છે એટલે કે અહોમ જાતિની જે સમાજ છે એના જે નૃત્યો છે કે જેની અંદર ડાંગી નૃત્ય ભવાડા અને ઠાકરિયા એવા નૃત્યો શું છે તો વિશ્વવિખ્યાત થયેલા જોવા મળે છે ત્યારબાદ ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે ડાંગમાં શું ભરાય છે તો ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે કે જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે એટલે કે દરેક વર્ષ માટે એક રાજા નિમવામાં આવે છે અને એ રાજા છે એ પ્રતિનિધિનું શું કરે છે કાર્ય કરતો જોવા મળે છે કે જે ભાગે હોળીમાં હોળીના જે તહેવાર છે હોળીના તહેવાર ઉપર ડાંગમાં ડાંગ દરબાર ભરવામાં આવે છે ત્યારબાદ જોઈશું આપણે બદલાતો જતો સમય અને નવી જનજાતિનું માળખું એટલે કે જેમ જેમ સમય વધતો ગયો એમ એમ આ જનજાતિઓમાં શું થઈ ગયો તો એની આર્થિક વ્યવસ્થા સુધરતી ગઈ એનું જે શિક્ષણ છે એ સુધરતું ગયું અને એને કારણે એના જે સમાજમાં છે શું આવતું જોવા મળ્યું પરિવર્તન જોવા મળ્યું એટલે કે સોળમી અને સત્તરમી સદી સુધીમાં જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો પણ કાળાંતર એટલે કે સમય જતાં અનેક જનજાતિઓ વ્યાપક પરિવર્તનો આવ્યા એટલે કે જનજાતિમાં શું થયા વ્યાપક પરિવર્તનો આવ્યા તો સ્વાભાવિક છે કે આર્થિક સ્થિતિ સુધરે પછી શિક્ષણ સુધરે એટલે એની અંદર શું આવવાનું છે પરિવર્તન તો આવવાનું જ છે પહેલાં જે વર્ણ આધારિત સમાજ હતો એ સમાજ અને આદિવાસી સમાજના લોકો એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં શું આવ્યું પરિવર્તન આવ્યું એટલે કે વર્ણ આધારિત સમાજ હતો એ અને આદિવાસી સમાજ એ બંને લોકો એકબીજા સાથે સંપર્કમાં આવ્યા જેને કારણે શું આવ્યું તો પરિવર્તન આવતું જોવા મળ્યું વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી વિવિધ જનજાતિઓએ શું કર્યું જુદી જુદી આજીવિકા અપનાવી કોઈ કે તો પશુઓનો વેપાર શરૂ કર્યો કોઈ કે ખેતી શરૂ કરી કોઈ કે નવી વસ્તુ ઉત્પાદન કરવાની શરૂ કરી આ રીતે પોતાની આજીવિકા અપનાવી અને સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓએ જાતિ આધારિત સમાજનો શું બની ગઈ ભાગ બની ગઈ એટલે કે પછી વર્ણ આધારિત નહીં પરંતુ જાતિ આધારિત સમાજ થઈ અને ઘણી બધી જાતિઓ એનો શું થઈ ગઈ ભાગ બની ગઈ જોકે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી શું થયા તો મોટે ભાગે દૂર રહી હતી એટલે કે ઘણી જનજાતિ હજુ પણ હિન્દુ ધર્મથી શું છે તો દૂર રહેલી જોવા મળે છે કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી એટલે કે કેટલીક જે જનજાતિઓ હતી એ શક્તિશાળી અને મોટા પ્રમાણમાં હતી તો એમણે શું કર્યું તો એમણે પોતાના અલગ રાજ્યોની સ્થાપના કરી કે જેથી તેઓ તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યનો સંઘર્ષ કરી શકે કે જેમનેથી મોટા અને જટિલ જે સામ્રાજ્ય છે એની સાથે જો સંઘર્ષ થયો હોય તો એની સામે એ ઝૂમી શકે તો મિત્રો આ હતું આપણું પાંચમું ચેપ્ટર જેની અંદર હતું વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશેની માહિતી હવે પછી એના વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો ફરીથી મળીશું આજ વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર થેન્ક યુ